વેરાવળ પુણે ચાર વર્ષ થી ફોલો કરું છું ને મને ઘણો બધો ફાયદો થયો છે. મારો વેટ લોસ થયો છે 30 કિલો. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સીતારામ બધાઈને કેમ છો બધા? જો કે મજામાં જ હશો, અમે પણ મજામાં છીએ. વાગી ગયા છે સવારના 10:15 થયા છે અને બસ જો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા, દીવાબત્તી થઈ ગયા છે અને કામ થોડુંક બાકી છે હજી. કારણ કે એમાં થયું એવું, નેત્રી બેન હમણાં સ્કૂલે ગયા, એન પપ્પા હમણાં કહેતા હતા કે જાવું વાડીએ, મારી બેનની વાડી છે ને એ ખાજિયા, તો એને વાડીએ બહુ ગમે. અમારે વાડી નહીં ને એટલે એને વાડીનો બહુ શોખ, એટલે એ કે હાલ આપણે વાડીએ જઈએ આજે. પછી નહીં તો સવારથી વહીએ છે ને તો સાંજ સુધી ત્યાં રહેત, પછી રાત્રે જમીન આવી. પણ હવે આજનું કેન્સલ કર્યું એટલે હવે કાલે પાછી અષાઢી બીજ છે, એટલે કાલે હવે જોઈએ હવે કઈ બાજુ જાય. હવે એને તો વાડી જ ગમે, કારણ કે પરબી અને બધે તો બહુ ટ્રાફિક હોય, તોરણિયા બધે મેળો હોય પણ ટ્રાફિક બહુ હોય, એટલે કેટલા કિલોમીટર આપણે ગાડી છેટી રાખીને હાલીને જવું પડે. એટલે હવે એની ઈચ્છા તો વાડીની જ છે, છતાંય પણ હવે પછી થાય સાચું. એ અમારા ગોયણી કરી છે નૈત્રીને, અહીં વાડીમાં જમવા જવાનું છે એટલે ગોયણી કરી છે, તો ત્યાં કાલ જમાડી આવશું એટલે અષાઢી બીજ ઉજવાઈ જાય અમારે. ત્રિબેન 12:15 વાગી ગયા ને સ્કૂલેથી આવી ગયા અને મને કહે છે કે મમ્મી હું તારા માટે ગિફ્ટ લઈ આવી. શું લઈ આવી મારા માટે? સાડી લઈ આવી. આમ ખોલ કે બતાવ, બધાને ખોલીને બતાવ આમ કેવી છે સાડી, બતાવ બધાને. હજી એક ગિફ્ટ લઈ આવી. અરે વાહ, અરે વાહ ભાઈ વાહ, અરે વાહ, બહુ મસ્ત ગિફ્ટ છે હો નૈત્રી. તો જો નૈત્રીબેન સ્કૂલેથી આવી ગયા પછી એના માટે આ બે રોટલી બનાવી અને એનો ડબ્બો પેક કર્યો બે રોટલીનો, અને પછી નૈત્રીન પપ્પા આ બધું લઈ આવ્યા હતા પાલક નહીં તો, જો કે અમારે રોજ જોતું જ હોય જ્યુસ બનાવવું હોય એટલે આ ફ્રૂટ ને બધું. મેં કીધું એને પહેલાં ધોઈ અને પાણી નીતાલો એટલે આવીને પછી સીધું જ્યુસ જ કરવાનું કે, કારણ કે જવું તું રેલવે સ્ટેશન. નૈત્રી કે રેલવે સ્ટેશન જાઉં, ત્યાં હું જમીશ. નૈત્રીબેન ને લઈને કાલે ગયા હતા વા ઉત્તરાખંડ ગયા હતા અને આજે વળી લઈને રેલવે સ્ટેશન આવ્યા, એ કે હું ત્યાં જમી શું કે. એટલે અમારા બેન ને ક્યાંક ક્યાંક કા ચીઠુડી સાંભળે, કા ભીડભચર સાંભળે, કા આવું કંઈક ટૂંકમાં નેચરલ છે જગ્યા હોય ને, કુદરતી પ્રકૃતિને એને એવું બહુ ગમે કે આ પહેલેથી એને આપણે નાની હતી ત્યારે ગાર્ડનમાં લઈને જમાડતા ને, કા ગાર્ડનમાં લઈ જાય તો ત્યાં જમે, કા ચીઠુડી લઈ જાય તો ત્યાં જમતી, બાકી ઘરે જમે જ નહીં. વેરાવળ પુણે જો 1:30 વાગી ગયો અને રેલવે સ્ટેશનથી આવ્યા નૈત્રીબેનને લઈને, અને પછી મારે તો નિર્જરા જ છે સવારનું, મેં પાણીનું ટીપું પણ મોઢામાં નથી નાખ્યું. નૈત્રીને ઉપર સુડાઈ આવી, પછી એવું લાગશે તો પાંદડા ધોયેલા તૈયાર જ છે અને જ્યુસ કરીને પી લે. વાગી ગયા છે 4:15 અને નૈત્રીને પપ્પા બે ઉપર સૂતા ને હું હજી ઉઠી હતી, તો હું 3 વાગે નૈત્રી સુઈ ગઈ ને પછી મને નીંદર આવી ગઈ. બાકી 3 વાગે ગ્રીન જ્યુસ પી લે પણ નીંદર આવી ગઈ, એટલે પછી હવે 4 વાગે ઉઠી અને ઉઠીને જો આ ગ્રીન જ્યુસ બનાવ્યું છે અને હવે 4:15 થયા છે અને ગ્રીન જ્યુસ પીસ ધીરે ધીરે સીપ સીપ કરીને. પણ તમારે લોકોએ આટલા લાંબા નિર્જળા કરવાના નથી, એટલે તમે લોકો તમે 4-5 કલાકના સવારના કરી લ્યો તો એ તમારા માટે ઘણું છે. મને તો હવે આદત પડી ગઈ છે એટલે મને મજા આવે છે, એટલે જે દિવસે મને એમ થાય કે આજે મારે ખેંચવા છે ત્યારે હું લાંબા ખેંચી લઉં છું. પણ તમે લોકો 4-5 કલાકના કરીને પછી ગ્રીન જ્યુસ લઈ લ્યો ને તો પણ ચાલે, તો પણ તમારો વેઇટ લોસ તો થશે જ. પણ મને તો શું છે કે આ 4 વર્ષથી હું કરું છું ને, એટલે હવે કદાચ સાંજ સુધી નિર્જળા કરવા હોય ને તો એ હું કરી શકું, એટલા માટે હું લાંબા ખેંચી લઉં છું.
અને જ્યારે એવું થાય કે નથી કરવા ત્યારે હું બપોરે જ્યુસ લઈ લઉં છું, એવું કાંઈ નથી. અને તમે લોકો 4 કલાકના 5 કલાકના કરો ને તો પણ ઇનફ છે. હેલો એવરીવન, જો અત્યારે સાંજના 6:30 વાગી ગયા છે અને 4 વાગ્યા સુધી તો મેં નિર્જળા કર્યા, પછી મેં 1.5 ગ્લાસ ગ્રીન જ્યુસ પીધું અને ત્યાર પછી મેં 1.5 ગ્લાસ પાણી લીધું હતું, ત્યાર પછી મેં એક ચીપડું ખાધું અને અત્યારે સાંજના 6:30 વાગ્યા છે અને મેં આ એક લોટો એક રસનો ભરેલો છે, શેરડીનો રસ, ને ત્રણ પપ્પા લઈ આવ્યા છે. એક લોટો આ છે અને હજી આમાં પણ થોડોક છે, 1 ગ્લાસ જેટલો. એટલે અત્યારે હું આમાંથી રસ લઈશ, જેટલો ભાલશે એટલો રસ પીશ, બાકી હું પાછો ફ્રીજમાં મૂકી દઈશ, કલાક પછી પાછું પીશ. એટલે આવી રીતના તમારે ટૂંકમાં આટલી કલાકના નિર્જળા કરવાના નથી, તમે 4 કલાક 5 કલાકના સવારે કરો તો પણ ઇનફ છે. કારણ કે હું આજે 9 વાગે ઉઠી હતી, મારે ઉઠવાના કાંઈ ટાઈમિંગ ફિક્સ હોતા નથી, નહીંતરી રાતના મોડે સુધી જાગતી હોય એટલે હું સવારે મોડે સુધી સૂતી રહું છું. ને આમે અમારે કંઈ કામ હોતું નથી, કચરા કચરા પોતા બેન કરી જાય છે, બાકી મારે સવારે નથી નાસ્તો બનાવવાનો હોતો, નથી બપોરે રસોઈ બનાવવાની હોતી, એટલે હું સવારે સૂતી રહું છું. તમે જોકે 6 વાગે ઉઠી જતા હોય તો તમારે 11 વાગ્યા સુધીમાં તમે ગ્રીન જ્યુસ લઈ લ્યો, 12 વાગ્યા સુધીમાં લઈ લ્યો તો પણ ઇનફ છે. એટલે તમારે આટલા લાંબા નિર્જળા કરવાના નથી. અને મને તો નિર્જળા હું કરી શકું છું, મને 4 વર્ષની ટેવ પડી ગઈ છે, આદત પડી ગઈ છે હવે, એટલે મારે 7-8 કલાકના નિર્જળા તો હું રમતા રમતા કરી નાખું છું. ક્યાંય બહાર ગયું અને ફરી પાછું કહું છું કે આ સિસ્ટમ કોઈ વેઇટ લોસ માટેની નથી, વેઇટ લોસ તો આનાથી થાય જ છે. આ સિસ્ટમ કરશો એટલે મહિને 5 કિલો તો હું કહું છું એનાથી વધારે પણ તમારો વેઇટ લોસ થઈ શકે, પણ આ સિસ્ટમથી તમારા ટોટલી રોગ મટે છે. તમને આ લાઇફસ્ટાઈલ છે, આપણી જીવન જીવવાની સાચી રીત છે અને જે હું 4 વર્ષ ત્યાં ફોલો કરું છું, મને અનેક ગણા ફાયદાઓ થયા છે. એ બધા આપણે પછી નિરાતે ક્યારેક ચર્ચાઓ કરશું. તો ચાલો હવે હું રસ પી લઉં શેરડીનો. આખો લોટો રસનો હું પી ગઈ છું અત્યારે, જોઈ શકો છો તમે બધા, આખો લોટો પી ગઈ છું રસનો અને હજી આટલો રસ પડ્યો છે એ પણ હું કલાક પછી પી જઈશ. કહેવાનો મતલબ એ છે કે નેચરલ વસ્તુ તમે ખાશો ચૂલે ચડાવ્યા વગરની તો તમારું વજન નહીં વધે, પણ તમે રાંધેલું ખાશો એટલે વજન વધશે. રાંધેલું તમારે એક જ ટાઈમ ખાવાનું છે, રાત્રે એક જ ટાઈમ, બાકી તમે 3 ટાઈમ સવારે નાસ્તો કરી લીધો ફૂલ પેટ, બપોરે જમી લીધું દાળ ભાત શાક રોટલી, રાત્રે પાછું તમે જમી લીધું તો વજન વધશે વધશે ને વધશે. કોઈ પણ ડાયટિશિયન હોય તમને એટલું ફૂલ પેટ ખાવાની રજા આપશે જ નહીં, છૂટ આપશે જ નહીં. અને આ તો પાછો ડાયટ ચાર્ટ અલગ મારો પોતાનો નથી, બીવી ચૌહાણ સાહેબ એના પ્રણેતા છે, મારી પોતાની નથી. હું 4 વર્ષ ત્યાં ફોલો કરું છું, ઘણા ફાયદાઓ થયા છે એટલે હું આ વિડીયો શેર કરું. અને આજે તો છે ને નેત્રીન પપ્પાને બાજરાનો રોટલો, ભરેલીંગના બટેટાનું શાક ને ભાત ખાવા હતા, તો જો રસોઈ તૈયાર છે ચાલો બધા જમવા. નેત્રીને જમા લીધી અને પછી એન પપ્પાએ જઈ મને હું એ પછી જમી લઈશ. હેલો એવરીવન, જો આજે છે તો રવિવાર, પણ નેત્રીને એન પપ્પા આજે સ્કૂલમાં રજા છે, પણ નેત્રીને એન પપ્પા ગામમાં લઈ જાય છે, બાકી મને કંઈ વિડીયો ઉતારવા ન દે. તો એમાં પહેલી કોમેન્ટ છે, મોનિકાબેન કહે છે કે પહેલાં મેં આયુર્વેદિક દવા લઈને વજન ઘટાડ્યું હતું, એમાં બધું દેશી જ ખાવા પીવાનું હતું અને મારી ઉંમર 25 છે, દવા બંધ કર્યા પછી મારા વાળ 50% વહી ગયા, તો તમારી આ ડાયટ શરૂ કર્યા પછી વાળ જશે મને કયો. તો મોનિકાબેન આમાં એવું છે કે આ સિસ્ટમ છે આખી બોડી ડિટોક્સ કરવા માટેની સિસ્ટમ છે, વજન તો ઉતરે જ છે આનાથી, અને વજન ઉતરવાની સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે, ઘણા બધા રોગ જાય છે, ઘણા બધાના ગયા છે. અને વાળ ખરવાનો પ્રશ્ન તો શરૂઆતમાં રહેશે જ, કારણ કે બોડી ડિટોક્સ થતું હોય એટલે કચરો બાળ ફેંકતું હોય એટલે ઘણાને વાળ ખરે, પછી ઘણાને વોમિટિંગ છે, પછી ઘણાને તાવ આવી જાય, પછી ઘણાને ઝાડા ઉલટી થાય છે, આવા બધા પ્રોબ્લેમ થાય છે. શરૂઆતમાં તો એવું થશે, ડિટોક્સ થઈ જશે ને એકવાર તમારું બોડી, પછી વાળ ખરતા બંધ થઈ જશે અને પછી નવા વાળ પણ આવશે. એટલે આ સિસ્ટમમાં એવું છે, બોડી ડિટોક્સ કરવાની સિસ્ટમ છે, વજન તો ઉતરે જ છે આમાં, મહિને 5 કિલો વજન ઉતરે છે અને એનાથી વધારે પણ ઉતરી શકે, તમારું બોડી કેટલું હીલિંગ કરે છે એના ઉપર છે. પછી ચંદ્રિકાબેન કહે છે કે મગ ફિકા સા ઉપયોગ કરતા કિન્ના. હવે ચંદ્રિકાબેન આમાં મને કંઈ સમજાણું નહીં, તમે પાછી કોમેન્ટ કરી દેજો. પછી બીજી કોમેન્ટ છે મંજુબેન, જય ભોલેનાથ. મંજુબેન કહે છે જય ભોલેનાથ. મંજુબેન હું ગ્રીન જ્યુસને બદલે લીંબુ પાણી તકમરિયા સાથે અને હું સાંજે જમું છું, અને હું પણ સાંજે જમું છું, મેં શિબિર ભરી છે. અચ્છા એવું છે મંજુબેન, તો તમે આ NDSની શિબિર કરી હશે એટલે તમને ખ્યાલ છે. હું પણ સાંજે જમું છું, 1 વર્ષ નથી જઈની, 1 વર્ષ મેં સાવ અનાજ છોડી દીધું હતું, પછી બહુ વીક બોડી થઈ ગયું, 40-45 કિલો થઈ ગયું, પછી બધા કહેવા માંડ્યા કે બહુ વધારે પાતળી થઈ ગઈ, એટલે પછી રાતના કે થોડું થોડું બધાય કે ખા,
એટલે રાતના મેં હવે 30% જમવાનું ચાલુ કર્યું છે. ટૂંકમાં જે લોકોએ શિબિર કરી છે ને જે લોકોને એનડીએસ વિશે ખબર છે એ લોકોને તો ખ્યાલ જ છે બધું. પછી દક્ષા મિશુ કહે છે કે હાય, આજે મેં નિર્જળા કર્યા હતા 3 વાગ્યા સુધી, પછી ગ્રીન જ્યુસ પીધું અને સવારે એનીમાં પણ લીધો, તો ખૂબ સરસ, બહુ સારી વાત છે દક્ષાબેન. નિર્જળા 3 વાગ્યા સુધી ન કરી શકો તો શરૂઆતમાં તમે 4 કલાકથી જ શરૂઆત કરજો, કારણ કે આપણી બોડીને આદત હોય રાંધેલું ખાવાની અને તરત જ છોડો તો વીકનેસ જેવું લાગે. ભલે 4 કલાક કરી શકો તો ઇનફ છે, 4 કલાક પછી તમે ગ્રીન જ્યુસ લઈ લેજો અને 2 ટાઈમ એનીમાં કરજો એટલે વેટ લોસ તો તમારો થશે જ. પછી કિશોરભાઈ મકવાણા કહે છે કે તમે લગ્ન ગીત પણ ગાઓ છો અને કેટલો ચાર્જ લ્યો છો? અમે થલતેજ અમદાવાદ છીએ. અને તન્વીબેન મકવાણા, ઓકે તન્વીબેન મકવાણા વાત કરે છે. હા, લગ્ન ગીત પછી દાંડિયારાસ રિસેપ્શન શ્રીનાથજીની ઝાંખી બધું જ અમે કરીએ છીએ. અને ચાર્જનું તો એવું છે કે બધું નેટલીન પપ્પાને ખબર હોય, કારણ કે એ બધું મેનેજ કરતા હોય. મને તો એમ કહે કે આ તારીખે આટલા વાગે અહીંયા જવાનું છે, તૈયાર થઈ જશે એટલે આપણે તૈયાર થઈ જઈએ. પછી કેટલું પેમેન્ટ ને આ તે બધું એને ખબર હોય. છતાંય તમે ઇન્સ્ટામાં કોન્ટેક કરજો. પછી સ્વાતિબેન ઝાલા કહે છે કે તમારા લવ મેરેજ છે? તો હા, અમારા લવ મેરેજ છે બેન. પછી મિતલબા જાડેજા કે જય માતાજી, જય માતાજી બેન. શીતલબેન તલસાણિયા કે છે કે મારો જવાબ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. શીતલબેન જવાબ તો બધાને હું આપું છું, જો આજે ન આવે તો કાલના બ્લોગમાં આવે, કારણ કે અત્યારે મારે વિડીયો એડિટ થઈ જાય ને પછીની છે કોમેન્ટ આવે ને એના જવાબ તમને પછી કાલ રાતના બ્લોગમાં મળે. પછી ધરમસિંહભાઈ પટેલ અમારે મુંબઈથી છે, કે છે કે સીતારામ ઝાઝાથી લાઈક સાથે ખૂબ સરસ શ્રીરામ દૂતમ શરણમ પ્રભત્યે. જીવનમાં યોગી બની શકીશું ખબર નહીં, પણ થોડા ઘણા બીજાને ઉપયોગી થવાય તો ઘણું બધું છે. હા ધરમસિંહભાઈ, સાચી વાત છે કે યોગી તો આપણે ન બની શકીએ પણ થોડા કંઈ બીજાને ઉપયોગી થાય, ખૂબ સરસ વાત કરી તમે, તો એ પણ આપણા માટે મોટી વાત છે એમ. પછી કાશ્મીરાબેન પટોડિયા કહે છે કે વેરી નાઇસ માહિતી, થેન્ક યુ બેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી મનીષાબેન જોટાણીયા કહે છે કે આજે અમે આજ સવારે 7 વાગ્યે ઇડલી સંભાર બનાવી છે, નહીતરી અમારી ઘરે આવ જમવા. ચોક્કસ તો એ બાજુ આવશું તો તમારી ઘરે આવશું બેન. નૈત્રીને ઇડલી ભાવે છે અને આજે જો નૈત્રીને ગોયણી કરી છે તો હમણાં બપોરે 12 વાગ્યે એને ત્યાં જમણવા લઈ જશું. પછી ચાંદનીબેન કહે છે કે મેં પણ ચાલુ કર્યું આજથી, તો ખૂબ સરસ ચાંદનીબેન. પછી માનસી કહે છે, માનસી ચૌહાણ, હા ગાય જ ને, મોરના ઈંડા ચિતરવા ન પડે. અચ્છા અચ્છા, નૈત્રીના વિડીયોમાં તારી કોમેન્ટ છે, નૈત્રીએ આંબળું જાંબળું ગાયું હતું ને એમાં, ઓકે થેન્ક યુ માનસી. પછી મનીષાબેન જોટણિયા કહે છે, મનીષાબેન કે બેન મારો વજન 80 કિલો છે, મારે સવારે ટિફિન નાસ્તો થેપલા પુડલા ભજીયા ઇડલી ખાટિયા ઢોકળા પછી મુઠિયા ઢોકળા પછી ઢોસા પછી ઉપમા ભાખરી પરોઠા પછી સાબુદાણાની ખીચડી સામા ખીચડી ફરાળી ચેવડો લાઈવ ગરમા ગરમ ગાંઠિયા ચા આ બધું બનાવી છીએ, આમાં વજન કેમ ઉતારવું? મેં તમારા વિડીયો જોયા, તમે બપોર સુધી ગેસ પણ ચાલુ નથી કરતા, કેવું સારું. મનીષાબેન કહે છે તો કદાચ તમારે ફરસાણની દુકાન હશે એટલે આ બધું તમારે કદાચ બનાવવાનું હોય. અને મનીષાબેન કહે છે કે તમે બપોર સુધી ગેસ પણ ચાલુ નથી કરતા, તો ખરેખર તો હું એમ કહું ને મનીષાબેન કે હું નસીબદાર છું કે મારે રસોડામાં જવાનું એક જ ટાઈમ છે, રાત્રે એક જ ટાઈમ, અને એમાંય નેત્રીના પપ્પા શાક બનાવે અને હું રોટલા બનાવું. અને મારે તમને વાત કરું ને તો મારે ગેસનો બાટલો 8 મહિના હાલે છે. હવે તમે વિચાર કરો કે અમે રસોઈ કેમ બનાવતા હઈશું, કેટલી એમાં મારે મહેમાન પણ આવી ગયા, તહેવાર વાર તહેવાર બધું આવી ગયું, મારે ગેસનો બાટલો 8 મહિના હાલે એટલે મારે રસોઈ બનાવવાની આવતી જ નથી, નથી મારે સવારે નાસ્તો બનાવવાનો. બપોરે હોય છે, નેત્રીને ભાત ખાવા હોય તો ભાત બનાવવું, એને રોટલી ખાવી તો એ જે કે બનાવી દો, પણ અમે 2 જણા જમતા નથી અને રાત્રે એક ટાઈમ જમીએ છીએ એ મેં હવે ચાલુ કર્યું છે, બાકી પહેલાં તો મેં 1 વર્ષ તો અનાજ છોડી દીધું હતું સાહેબ, એટલે રાત્રે અમારે રસોઈ કરવાની હોય એક ટાઈમ. એ તમારી વાત સાચી છે મનીષાબેન, ખરેખર હું છે ને એમ કહું કે નસીબદાર છું, ભાગ્યશાળી છું. બાકી લેડીઝના મોટા ભાગે અડધી જિંદગી તો છે ને રસોડામાં જ જાય છે. સવારે ઉઠીને નાસ્તો બનાવો તો એમાં બધાની અલગ અલગ ફરમાઈશ હોય, કોઈને ભાખરી ખાવી હોય ને કોઈને થેપલા ખાવા હોય ને કોઈને ઢોકળા ખાવા હોય, પછી વળી બપોરે રસોઈ બનાવવાની દાળ ભાત શાક રોટલી, અને સાંજે વળી પાછું, અને આ રોંઢે વળી પાછા છોકરાઓ માટે નાસ્તો બનાવવાનો અને વળી રાત્રે જમવાનું બનાવવાનું, એટલે લેડીઝની મોસ્ટ ઓફ છે ને અડધી જિંદગી તો એમ પણ રસોડામાં જ જાય છે. અને મેં મારા મમ્મીના ઘરે હતી ત્યાં સુધી હું બધી રસોઈ કરતી, દાળ ભાત શાક રોટલી ભજીયા લાડવા બધું કરતી, પણ અહીંયા આવીને હવે એમ કહું ને કે હું રસોઈ કરતાંય ભૂલી ગઈ છું,
કારણ કે રસોઈ કરવાની મારે આવતી જ નથી. એટલે તમારી વાત સાચી છે, કારણ કે આટલી બધી વેરાયટી સામે હોય એટલે થોડુંક મન કંટ્રોલ કરવું અઘરું છે, પણ થોડુંક જો થઈ શકે તો સારું છે. કારણ કે અત્યારે તમારું વજન 80 કિલો છે, પછી 85-90 ક્યારે સોયે પૂગી જશે ખબર નહીં પડે, અને પછી બધા બીમારી ને પછી રોગ બધા આવે, તો એના કરતાં આપણે પાણી આવે એ પહેલાં પાળ બાંધી લઈએ તો વધારે સારું. અને આમ પણ જે લોકો ફરસાણનું કરતા હોય ને, પછી એ લોકો એટલું ખાતા ન હોય. મારા જેઠને ફરસાણનું છે, પૂરી ને ચકરીને બધું બનાવે છે, પણ એ લોકો ખાય નહીં, કારણ કે એ કરીને બધું બનાવીને જ થાકી ગયા હોય, એટલે એને ખાવાની ઈચ્છા ન થાય. એટલે કદાચ તમારે પણ એવું હોય કે આ બધું સામે હોય પણ તમને ખાવાની ઈચ્છા ન થતી હોય, બાકી રાત્રે તમે એક ટાઈમ જમી શકો છો. પછી તન્વીબેન થકાણ કહે છે કે બહુ જ નાઈસ સમજાવો છો સરસ રીતે, થેન્ક યુ બેન, તમારો પણ આભાર. પછી તારાબેન કહે છે કે જય માતાજી, હું કચ્છ ભુજથી છું અને તમારા વિડીયો બધા જોઉં છું, તો થેન્ક યુ તારાબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને હું ફરી એકવાર બધાને કહું છું કે આ સિસ્ટમ છે, ન્યૂ ડાયટ સિસ્ટમ છે, મારી પોતાની બનાવેલી નથી, બીવી ચૌહાણ સાહેબની બનાવેલી છે, જે 40 વર્ષથી આ રો ફૂડ ઉપર છે, રો ડાયટ ઉપર છે. રો ડાયટ ઉપર છે એટલું જ નહીં, હું તો ખાલી એમ કહું છું કે એ ખાલી રસાહાર ઉપર છે, કારણ કે એ જે વસ્તુ ખાય છે ને, કોઈ પણ વસ્તુ એને ખાધીને એનો ખાલી રસ જ પેટમાં ઉતારે છે, બાકી બધું એ બહાર જમવા બેસે ને ત્યારે બાઉલ લઈને બેસે છે બાજુમાં. કે આપણે માનો કે જામફળ ખાધું, કે સફરજન ખાધું, કે સંતરું ખાધું, તો એ બધું ચાવી ચૂસી અને રસ ઉતારે અને છોતલા છે એ બહાર કાઢી નાખે છે. એટલે 40 વર્ષ ત્યાં રસાહાર ઉપર જ છે ચૌહાણ સાહેબ પોતે, અને આ સિસ્ટમના પ્રણેતા એ છે. એ હું 4 વર્ષ ત્યાં ફોલો કરું છું અને મને ઘણો બધો ફાયદો થયો છે. મારો વેટ લોસ થયો છે 30 કિલો, એ ઉપરાંત ઘણા બધા ફાયદા થયા છે મને, કે જેની વાત આપણે પછી ક્યારેક નિરાતે કરશું. આમાં કહીશ તો વિડીયો લાંબો થઈ જશે. એટલે આ સિસ્ટમ છે એ વજન તો આપણને બોનસમાં મળે છે, પણ ઘણા બધા ફાયદા થાય છે. 40 કરોડથી વધારે લોકો આ સિસ્ટમ કરે છે, ન્યૂ ડાયટ સિસ્ટમ 40 કરોડથી વધારે આખા વર્લ્ડમાં, અને કદાચ હવે તો 40 કરોડથી વધી પણ ગયા હોય. કારણ કે જ્યારે મેં આ સિસ્ટમ ચાલુ કરી ને ત્યારે 40 કરોડ લોકો કરતા હતા, એટલે અત્યારે મેં કરી એની 4-4.5 વર્ષ થઈ ગયા છે, તો 40 કરોડથી વધારે, એનાથી વધારે પણ હોય તોય ના નહીં, એટલા લોકો આ સિસ્ટમ કરે છે. તો 1000 લોકોની ડાયાબિટીસ ગઈ છે, 1000 લોકોનું માઇગ્રેન ગયું છે, 1000 લોકોનું થાઇરોઇડ ગયું છે, 1000 લોકોના કેન્સર ગયા છે. ટૂંકમાં એમ કહું ને કે એવી કોઈ બીમારી નહીં હોય કે ન્યૂ ડાયટ સિસ્ટમથી નહીં ગઈ હોય. એટલે તમને તમારો વજન તો ઉતરે જ છે, પણ આ બધી બીમારી પણ તમારી જાય છે, ગોળીઓ કેટલાની બંધ થઈ ગઈ છે. તો બસ આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કંઈ કોમેન્ટ કોઈની બાકી રહી ગઈ હોય તો ફરીથી કોમેન્ટ કરી દેજો, ન સમજાય તો ફરીથી પૂછજો, તો હું એનો રિપ્લાય ચોક્કસ આપીશ. આજના બ્લોગમાં ન આવે તો કાલના બ્લોગમાં આવશે, કારણ કે 10 વાગ્યા પછી, હા દીકા, 10 વાગ્યા પછી કોમેન્ટ મારી આવે ને, એટલે તમારી એ બધી મારે પછી કાલના વિડીયોમાં આવે. તો બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઇક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું પાછા કાલે નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.